હવે સમાચાર વિસ્તારથી વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલ ઐતિહાસિક કિલ્લા પર આંતરરાષ્ટ્રીય કલાકારો દ્વારા ઔદ્યોગિક એકમોના વેસ્ટ મટીરિયલમાંથી વિવિધ કલાકૃતિનું નિર્માણ કરી કિલ્લાને ફરી સાજાવાયો હતો પારડીમાં આવેલ પેશવાઈ કિલ્લો નગરની ઐતિહાસિક ધરોવાલ છે અને છેલ્લા કેટલાક વર્ષોથી આ કિલ્લો જર્જરિત હાલતમાં હતો આ કિલ્લા પર આંતરરાષ્ટ્રીય કલાકાર સોનુભાઈ દેસાઈની નજર પડતા તેમણે આ કિલ્લાને કલાકારો દ્વારા ફરી સજાવવાનું બીડું ઝડપ્યું હતું જેમાં તેમણે પારડી નગરપાલિકાનો સહયોગ લઈ વિદેશ કે અવેરા કલાકારો દ્વારા ઔદ્યોગિક એકમોના વેસ્ટ મટીરીયલમાંથી વિવિધ કલાકૃતિનું સર્જન કરી આ કિલ્લાને ફરી સજાવ્યો છે આ કિલ્લાને ઔદ્યોગિક એકમોમાં વેસ્ટ મટીરીયલ જેવા કે પેપર વેસ્ટ લાકડા દોરીથી સજાવવામાં આવ્યો છે ગઈ 15 તારીખથી 30 તારીખ સુધી અહી બિયોન્ડ કિલ્લા તરીકે એક આર્ટ સ્પેસિફિક ઇન્સ્ટોલેશન પ્રોગ્રામ જેમાં દેશ વિદેશના આર્ટિસ્ટ્સ આવ્યા છે અને પોતાનું ઇન્સ્ટોલેશન આર્ટ બેસ્ટમાંથી વેસ્ટ વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કર્યું છે તેનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને જે દરમિયાન એ લોકોએ જીઆઈડીસીમાંથી જે વેસ્ટ કલેક્ટ કર્યું છે અમે સ્ક્રેપ કલેક્ટ કર્યું છે જીઆઈડીસીએ પ્રોવાઈડ કર્યું છે તેમાંથી એ લોકોએ પોતાનું ઇન્સ્ટોલેશન આર્ટ તૈયાર કર્યું છે અહીં લગભગ ટોટલ ચૌદ જેટલા આવશે અત્યારે દસેક જેટલા છે અને દેશ આપણા કન્ટ્રીના પણ છે ત્રણ ચાર જણ અને હજુ એ ફેબ્રુઆરી એન્ડમાં પણ આવશે તમે જુઓ તો આર્ટિસ્ટના એંગલ જોવાના કોઈ બી જુદા હોય છે એ લોકોને કોન્સેપ્ટ અલગ હોય છે અહીં તમે જુઓ તો એક છાણમાંથી બનાવેલી આકૃતિ છે પેપરને પુઠ્ઠામાંથી બનાવેલી છે ઝાડમાંથી બનાવેલા છે દોરા કે રોપ્સમાંથી બનાવેલા છે એવી રીતના જુદી જુદી આકૃતિ આકૃતિઓ એ લોકોએ બનાવેલી છે યુ કેન સે દેટ કેમકે આ વેસ્ટમાંથી બેસ્ટ છે એટલે કોઈ નવી વસ્તુ આમાં ઉપયોગ નથી થઈ જે સ્ક્રેપ છે જે વસ્તુ ફેંકી દેવાની છે કે ભંગારની વસ્તુ કહેવાય તેમાંથી જેમ આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે કોઈ રસ્તા પર આઈલેન્ડમાં બનાવેલી કાંઈ આકૃતિઓ હોય છે તે રીતની આ બધી આકૃતિઓ એ લોકોએ ઇન્સ્ટોલેશન આર્ટ તરીકે અહીં બનાવેલી છે જેમાંથી આપણને કાંઈ મેસેજ પણ મળતો હોય છે અહીંયા જે કલાકારો આવે છે ને એ લોકો સ્પેસિફિકલી ગેલેરી આર્ટિસ્ટમાં થોડું કામ કરે છે પણ આ ગેલેરીની એ સાઇટ સ્પેસિફિક આર્ટ કરે છે સાઇટ સ્પેસિફિકનો મતલબ એ થાય છે એક ડિસિપ્લિન છે આર્ટની જેમાં કોઈક જગાના ધ્યાનમાં રાખીને એને એની હિસ્ટ્રી એનું કલ્ચર એને સમજે ત્યાંથી અવેલેબલ મટીરિયલ એને સમજે અને ત્યાં આગળ એક ઇન્સ્ટોલેશન આર્ટ કરે એ ઇન્સ્ટોલેશન આર્ટ એવી રીતે કરે કે એ જગાનો ભાગ બને એનો મતલબ આ જગા સાથે જ હોય એવું ઇન્સ્ટોલેશન આર્ટ કર્યું છે અને આ જે પ્રોજેક્ટ છે ને એને રેસિડેન્સી આર્ટિસ્ટ ઇન રેસિડેન્સી પ્રોગ્રામ કહેવાય તો આવું આખી દુનિયામાં થતું હોય છે લગભગ મારા પોતાના આવી રીતે ઓર્ગેનાઇઝ કરેલા પંદરથી વધારે છે મારી એક સ્કોટલેન્ડમાં કંપની છે ત્યાં પણ અમે કરીએ તો આ રીતે અમે કરતા રહીએ છીએ અને આમાં જે આ બધા દરેક આર્ટિસ્ટે અહીંનો કિલ્લાને સમજ્યો અમે પહેલી કિલ્લાની વિઝિટ કરી પછી જીઆઈડીસીમાં ગયા હતા પારડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અમારું પાર્ટનર છે એમના તરફની એમની ફેક્ટરીઓની વિઝિટ કરી એમાંથી દરેક આર્ટિસ્ટે પોત પોતાનું જે ગમતું મટિરિયલ જે આ કિલ્લાને સમજીને ગયા ને પછી ત્યાંથી મટિરિયલની સમજવું ઊભી કરી એમાંથી મટિરિયલ સિલેક્ટ કર્યું પારડી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મેમ્બર્સોએ બહુ દિલ ખોલીને અમને મટિરિયલ આપ્યું અમે જેટલું માગીએ એના કરતાં વધારે જ મોકલ્યું છે તો અમને એ સપોર્ટ મળ્યો ને એમાં એમાંથી કલાકારને જે જુસ્સો જે ઊભો થયો એન્કરેજમેન્ટ મળ્યું ને તો એમાંથી ખરેખર કહું કે જે વિચાર્યું હતું મેં એઝ અ ડાયરેક્ટર એના કરતાં વધારે રિઝલ્ટ મળ્યું છે આપણને કલાકારો યુરોપથી છે મેકેડોનિયા રોમેનિયા ફ્રાન્સ પછી કોરિયાથી છે જપાનથી છે પછી હંગરીથી છે તો ઘણા અલગ જગાથી વિદેશી કલાકાર અને ઇન્ડિયન કલાકાર બી છે જે ઇન્ટરનેશનલ પર કામ લેવલ પર કામ કરે જ છે એમાં પછી ઈરાનના બે આર્ટિસ્ટો આવી રહ્યા છે ફેબ્રુઆરી એન્ડમાં તો આ અલગ અલગ જગ્યાથી આવ્યા અને અમે લોકો બધા વર્ષમાં એક બે જગ્યાએ મળતા જોયા આવી રીતે તો આ વખતે ઇન્ડિયામાં મળ્યા અને આ જે ઇન્સ્ટોલેશન આર્ટ કર્યું છે એ પબ્લિક માટે ઓપન રાખશું છ જૂન સુધી અને વરસાદ ચાલુ થાય એ પહેલાં બધું ડાઉન થઈ જશે ને આવતા વર્ષ માટે પાછી કારણ કે આ જે ઓર્ગ આર્ટનું ડિસિપ્લિન છે ને એનું એનું આઈડિયા એની પ્રોસેસ છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ હોય અને એ સ્ટ્રક્ચર નથી કારણ કે એ આઈડિયાનું ઇમ્પોર્ટન્સ છે નોટ ધ પ્રોડક્ટ